ખેડા જિલ્લા માટે આજની અપડેટ શું છે સર? ખેડા જિલ્લા માટે પરમ દિવસે આપણને જે એક મહિલાનો કેસ મળેલો હતો, જે આણંદમાં દાખલ થયેલા છે, એના ક્લોઝ કોન્ટેક્ટનો આપણા દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને એના જે ક્લોઝ કોન્ટેક્ટમાં જે 15 જણા હતા એ બધાના આપણે સેમ્પલિંગ કરેલા હતા. એ સેમ્પલિંગમાં એમાંથી આપણને એક પુરુષનો જે કેસ છે એ કેસ આપણને પોઝિટિવ મળ્યો છે, બાકીના બધા જે કેસ છે એ આપણને નેગેટિવ મળ્યા છે. એટલે અત્યારે હવે આજે જે કેસ આપણને પોઝિટિવ મળ્યો છે એ કેસના જે ક્લોઝ કોન્ટેક્ટ છે અને એના જે ઘરની આજુબાજુ છે એના આજુબાજુમાં આપણે સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે અને એમના જે ક્લોઝ કોન્ટેક્ટમાં હશે એવા લોકોના આજે આપણા દ્વારા સેમ્પલ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને એમને જે તે વખતે સેમ્પલ લઈને પછી એમને આપણું જે કોવિડ કેર સેન્ટર છે એમાં એ લોકોને દાખલ કરવામાં આવશે કે જ્યાં સુધી એમના કેસનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એમને કેર સેન્ટરમાં રાખવામાં આવશે. જરૂર જણાય 5-6 દિવસ પછી એમનું ફરીવાર સેમ્પલ લઈને પછી એમને ત્યાંથી ડિસ્ચાર્જ કરવામાં આવશે. સાહેબ, હવે જે નડિયાદ પશ્ચિમ વિસ્તારના જે નાગરિકો છે તેમને કેવા પ્રિકોશન લેવા જોઈએ, શું કહેશો સાહેબ, શું અપીલ કરશો? ખેડા જિલ્લાના અને નડિયાદ શહેરના નાગરિકોને મારી ખાસ અપીલ છે કે આપણે સમજીએ છીએ કે ખેડા જિલ્લામાં કોરોના વાયરસનો જે પ્રથમ કેસ આવ્યો એ પ્રથમ કેસ લોકડાઉનનો ભંગ થવાના કારણે, લોકડાઉનનો ભંગ કરીને એ મહિલા બેન ખંભાત ગયેલા હતા અને ખંભાતમાં એ પોઝિટિવ કેસના સંપર્કમાં આવ્યા અને એ પોઝિટિવ કેસના સંપર્કના કારણે આપણા જિલ્લામાં એ જે કોરોના વાયરસ છે કોરોના વાયરસનો કેસ દાખલ થયેલો છે. એટલે તમામને મારી વિનંતી છે કે અત્યારે તમારી પાસે એક જ વિકલ્પ છે કે તમે તમારા ઘરમાં રહો. તમે તમારા ઘરમાં રહેશો તો કોરોના તમારા ઘરમાં આવવાનો નથી, પણ તમે જો ઘરની બહાર નીકળશો અથવા કોઈપણ જગ્યાએ લોકડાઉનના નિયમો છે એનો ભંગ કરશો તો ત્યાં કઈ વ્યક્તિ કોરોના વાયરસના કેરિયર તરીકે તમારી સામે આવી છે એની તમને ખબર નહીં રહે અને તમે પણ ગમે ત્યારે તમને ચેપ લાગી શકે છે. એટલે દરેકને મારી ખાસ વિનંતી છે કે હાલના સંજોગોમાં તમે તમારા ઘરમાં રહો, એ જ તમારા માટે અને આખા સમાજ માટે જે સારામાં સારી બાબત હોય અથવા તો જે આમાંથી સમજવાની જો બાબત હોય તો ફક્ત તમે તમારા ઘરમાં રહો એ જ અત્યારે એકમાત્ર કોરોના માટેનો ઉપાય છે.